કેમ છો? મજામાં? ચાલો ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન, એમાં આપણે પાઠ 16 સુધી શીખી ગયા છીએ. હવે આવે છે પાઠ 17. તો પાઠ 17 જોઈએ, ભારતના ઐતિહાસિક સ્થાપત્યો અને તેના સ્થળો. બરાબર, ઐતિહાસિક સ્થાપત્યો. સ્થાપત્યો એટલે અહીંયા ચિત્રમાં તમને દેખાય છે, બરાબર, દેખાતું હશે ચિત્રમાં કે પહેલાં ઘણા સમય પહેલાં, આપણા ઘણા સદી પહેલાં આ જે ઇમારતો બની ગઈ છે એને ઐતિહાસિક સ્થાપત્ય, કે જે રાજા મહારાજાના સમયમાં બની ગયા હતા, સ્થપાઈ ગયા હતા, એટલે ઐતિહાસિક સ્થાપત્યો કહેવામાં આવે છે. તો એ ઐતિહાસિક સ્થાપત્ય અત્યાર સુધી પણ છે અને ખૂબ જ જાણીતા છે આપણા દેશમાં. તો આપણે કયા શહેરમાં આવેલા છીએ તે આપણે જોઈશું. બરાબર, અહીં ભારતના કેટલાક ઐતિહાસિક સ્થાપત્યોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેની સામે તે સ્થાપત્યનું નામ અને તે જે શહેરમાં આવેલું છે તે શહેરનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. અહીંયા તમને શહેરોના નામ પણ આપેલા છે અને એ શહેરમાં કયું સ્થાપત્ય ઐતિહાસિક જે પહેલાંના સમયમાં બની ગયેલું છે અને અત્યાર સુધી તે ખૂબ જ જાણીતું બન્યું છે તે આપણે જોઈશું. તો આમાંથી અમુક સ્થળોએ કદાચ તમે ફરવા ગયેલા હશો, જોયેલા પણ હશે, એની કોતરકામણી એ બધું તમારે જોવાનું છે. તો આ પહેલાંમાં પહેલું ચિત્ર તો તમે દરેકે જોયું હશે, બરાબર, ક્યારેક કદાચ ફરવા પણ ગયા હશો. તો પહેલું ચિત્ર તો દરેક ઓળખો છો કે આને તાજમહાલ કહેવાય. તો તાજમહાલ કયા શહેરમાં આવેલો છે? તો તે છે આગ્રા. બરાબર, કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. તો અહીંયા બીજો આવે છે હવા મહલ. આ પણ એક જોવાલાયક સ્થળ છે અને એ સ્થાપત્ય ખૂબ જ જાણીતું પણ છે. કે અને તે ક્યાં આવેલું છે? તો જયપુરમાં. ખૂબ જ ઊંચું, એની કોતરકામણી પણ ખૂબ જ સુંદર છે અને ત્યાં હવા પણ ખૂબ જ સરસ આવે છે. પવન ખૂબ જ, તમે ઉપર સુધી જશો તો ત્યાં પવન પણ ખૂબ જ સરસ આવતો હોય છે, એટલે એને હવા મહેલ એવું નામ આપેલું છે. પછી આવે છે સુવર્ણ મંદિર. તો તે ક્યાં આવેલું છે? અમૃતસરમાં. અત્યારે ચિત્રમાં તમને બહુ સરસ થાય ત્યાંથી નહીં દેખાતું હોય, પણ ત્યાં કદાચ ગયા હશો તો આ ઉપરના જે મિનારા છે, આ ઘુમ્મટ છે, એ બધું કેવું સોનાનું બનેલું છે. એની ઉપર આખું જે કવર હોય એ સોનાથી મઢેલું છે, એટલે એને સુવર્ણ મંદિર એવું નામ આપેલું છે અને તે અમૃતસરમાં આવેલું છે. પછી આવે છે ખૂબ જ પ્રખ્યાત એવો ગેટવે ઓફ ઇન્ડિયા, જે રાજા મહારાજોના સમયમાં બની ગયેલું હતું અને તે મુંબઈમાં આવેલો છે, કે ગેટવે ઓફ ઇન્ડિયા. પછી આવે છે મદુરાઈનું મીનાક્ષી મંદિર. કયું? મદુરાઈમાં આવેલું મીનાક્ષી મંદિર. આ પણ ખૂબ જ સુંદર અને ખૂબ જ એની કોતરકામણી એટલી સુંદર દેખાય છે, જે તમે ત્યાં જશો તો જ ખબર પડશે કે એની કોતરકામણી કરતાં કેટલો સમય લાગ્યો હશે. એની પછી આવે છે અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી. બરાબર, બીજે ક્યાંય ના ગયા હોય તો કંઈ નહીં, પણ આપણા અમદાવાદમાં જ જ્યાં સીદી સૈયદની જાળી આવેલી છે, તમે ક્યારેક એની મુલાકાત લો તો તમને જોવા મળશે કે પહેલાંના સ્થાપત્યો, ઐતિહાસિક સ્થાપત્યો કેટલું મહત્ત્વ ધરાવે છે. આમાં પણ આ તમે જોઈ શકો છો, એ બધી કોતરકામણી જ છે. બરાબર, પથ્થર ઉપર સુંદર એવી ઝીણી કોતરકામણી કરેલી છે, જેને આપણે સીદી સૈયદની જાળી કહીએ છીએ. આમ તમને વૃક્ષ જેવું દેખાતું હશે, પણ આ જે પાછળ છે તે શું કોતરકામણી કરેલી છે આખી પથ્થર ઉપર. પછી આવે છે સૌથી ઊંચો કુતુબ મિનાર, દિલ્હીનો કુતુબ મિનાર, ઊંચો ટાવર જેવો દેખાય છે. બરાબર, તો એને આપણે કુતુબ મિનાર કહીએ છીએ. પછી આવે છે અજંતા ઇલોરાની ગુફાઓ. ક્યાં આવેલી છે? ઔરંગાબાદમાં. તો આ ગુફાઓમાં પણ ચિત્રોની ખૂબ જ ઝીણવટપૂર્વક કોતરકામ કરેલું છે, મૂર્તિઓ બનાવેલી પણ એમાં છે આ ગુફાઓમાં. પછી આવે છે હૈદરાબાદમાં ચાર મિનાર. અહીંયા તમને ચિત્રમાં દેખાય છે અને મિનાર કહેવાય, મિનાર એટલે થાંભલા જે ઊંચા કહીએ છીએ તે. તમને આગળ બે દેખાય છે અને પાછળ જો એ પણ દેખાય છે, એટલે આ હૈદરાબાદમાં ચાર મિનાર આવેલા છે, તે પણ એક જોવાલાયક સ્થળ જ છે. ત્યાર પછી આવે છે નવી દિલ્હી અને એ છે સંસદ ભવન, જ્યાં આપણા નેતાઓ બેસે છે. બરાબર, આ રહ્યું જો સંસદ ભવનનું ચિત્ર. પછી આવે છે કલકત્તા અથવા કોલકાતા, એમાં હાવરા બ્રિજ.
બ્રિજ એટલે પુલ કેવો દેખાય છે તમને જો, આખો બનાવેલો છે, પથ્થરનો નથી, બરાબર, પુલ બનાવ્યો છે ને હાવરા બ્રિજ કહેવાય છે. પછી આવે છે માઉન્ટ આબુ, જે દેલવાડાના માઉન્ટ આબુમાં દેલવાડાના દેરા, આમાં પણ તમને પથ્થર જેવું દેખાય છે બરાબર, અને એમાં ખૂબ જ સરસ એવી કોતરકામણી કરેલી છે. આ બધા સ્થળોમાં એની કોતરકામણી જોવા લાયક છે કે આપણે નાના એવા પથ્થર પણ પર દોરી શકતા નથી, એમને નોટમાં પણ તમે દોરી શકતા નથી. આ તો એ લોકો શિલ્પીઓએ ખૂબ જ ઝીણવટપૂર્વક ખૂબ જ સમય લઈને આ કોતરકામણી કરેલી છે, એટલે એ બધું જોવા લાયક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયાના જે ઐતિહાસિક સ્થાપત્ય છે એનો પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીશું, અને તમારે એના ચિત્રો આમાં જોઈ લેવાના છે કે ક્યાં કયા સ્થળે કયું આવેલું છે, કયા શહેરોમાં. તો તમારે હવે આનું હોમવર્ક કરવાનું છે, અને હોમવર્ક કઈ રીતના કરવાનું છે એ પણ તમને જણાવી દઉં. તો જુઓ, સામાન્ય જ્ઞાનની નોટમાં પાઠ 17 એવું હેડિંગ લખવાનું છે બરાબર, પછી આ બોક્સ લખવાનું નથી, આ સૂચના પણ તમારે ટૂંકમાં લખવાની છે કે તે શહેરની સામે તે સ્થળનું ઐતિહાસિક સ્થળનું નામ લખો બરાબર. પછી ચિત્ર દોરવાના નથી, ફક્ત નામ અને શહેર આ રીતનું લખવાનું છે બરાબર. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ રીતનું તમારે હોમવર્ક કરી નાખવાનું છે કે સ્થળનું નામ અને તે ક્યાં આવેલું છે, તો એ નામ અને શહેર રીતના લખી દેવાનું અને એના નામ લખી દેવાના. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આવજો, આજનું લેસન અહીંયા પૂર્ણ કરું છું.